ગ્લોબલ સંકેતો આજે પણ નબળા, એશિયામાં નરમાશ, ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી, ફિચના રેટિંગ ઘટાડ્યા બાદ અમેરિકી બજારોમાં ગઈકાલે જોવા મળી ભારે વેચવાલી, નાસડેક 2% વધારે તૂટ્યો, ડાઓમાં પણ 350 પોઈન્ટનો ઘટાડો. અમેરિકાની રેટિંગ ઘટવાથી કોમોડિટીની કિંમતો પર પણ બન્યું દબાણ. બ્રેન્ટ ક્રૂડ લગભગ 2% ઘટી $83 પાસે આવ્યું, ત્યાં જ સોનાની ચમક પણ ફીકી. વેદાંતામાં આજે થઈ શકે છે મોટી બ્લોક ડીલ. પ્રમોટર ટ્વિન સ્ટાર વેચી શકે છે 16 કરોડ શેર, 5% ડિસ્કાઉન્ટ પર સોદા સંભવ. ત્યાં જ એલએનટી ફાઇનાન્સમાં બેન કેપિટલની 7.9 કરોડ શેર્સ વેચવાની તૈયારી. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. જીએસટી કાઉન્સિલની બેઠકમાં કસીનો અને ઓનલાઈન ગેમિંગ કંપનીઓને નથી મળી રાહત. લાગુ રહેશે એન્ટ્રી ફીસ પર 28% જીએસટીનો નિર્ણય. 6 મહિના બાદ સરકાર કરશે સમીક્ષા. હનુમાનથી નબળા રહ્યા ટાઇટનના Q1 પરિણામ. નફો 2% ઘટ્યો. જ્વેલરી કારોબારમાં દબાણના કારણે એબિટા માર્જિન પર પણ 3%નું દબાણ. ત્યાં જ ઇન્ડિગોએ કરી કમાલ. રેકોર્ડ સ્તરે નોંધાયો નફો અને આવક. 31%થી વધારે રહ્યા માર્જિન. પરિણામના ફ્રન્ટથી આજે મોટો દિવસ. ભારતીય એરટેલ, આયશર મોટર્સ સહિત નિફ્ટીની 4 કંપનીઓના આવશે પરિણામ. સાથે જ ક્યુમિન્સ, ડાબર સહિત વાયદાવાળી 6 કંપનીઓના રિઝલ્ટ્સ પર પણ રહેશે ફોકસ. અને આજે ખુલશે SBFC ફાઇનાન્સનો IPO. 54 થી 57 રૂપિયાની છે પ્રાઇસ બેન્ડ. 1025 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના. કંપનીને એન્કર રોકાણકારો પાસેથી મળ્યા 304 કરોડ.